નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મહાન વિદ્યાલય મહવાસ તરફથી પટેલ જયાબેન આજના વિડીયોમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું, જેમાં ધોરણ સિનિયર કેજી વિષય સામાન્ય જ્ઞાન યાને જીકે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે દૂધ, જે દૂધની વસ્તુઓ છે, દૂધમાંથી બને છે તે વસ્તુઓ પર આપણે ટીક કરવાની છે. પરંતુ સૌપ્રથમ પહેલાં તો આપણે ચર્ચા કરવાની છે, એટલે જોવાનું છે કે દૂધમાંથી વસ્તુઓ કઈ કઈ વસ્તુઓ બને છે. તો સૌપ્રથમ જોઈશું દૂધ, ચેપ્ટર 11 દૂધ. દૂધ તો તમે બધાએ જોયેલું છે ને, જોયેલું ને દૂધ? આપણે ચા, દૂધ, ઘી, દહીં, છાશ, માખણ, પછી તમે ચોકલેટ ખાઓ છો તે દૂધમાંથી બને છે ને. આઈસ્ક્રીમ, પેંડા આપણને પણ ભાવે છે ને વસ્તુ બધી, એ સેમાંથી બધી મીઠાઈઓ, બધી જાત જાતની મીઠાઈઓ દૂધમાંથી બને જ છે. તો આપણે એની ચર્ચા કરવાની છે, એટલે જાણવાનું છે. તો સૌપ્રથમ દૂધ, બરાબર. પછી દૂધમાંથી દહીં બને છે, અને દહીંને આપણે બરાબર વલોવીએ તો શું મળે? છાશ. અને છાશને વલોવીએ તો ઘી મળે છે, બરાબર. આપણે છાશ વલોવીએ બરાબર, દહીંને વલોવીએ એટલે છાશ બને, અને ઘી જે છૂટું પડે છે માખણ, તેમાંથી ઘી બની જાય છે. આ માખણ છે, બરાબર. માખણ આપણે તવીએ, ગરમ કરીએ એટલે ઘી બની જાય છે. પછી ચોકલેટ, તમે ડેરી મિલ્ક ચોકલેટ ખાઓ, કેડબરી ચોકલેટ બધી ખાઓ છો ને દૂધવાળી, એ દૂધમાં દૂધની બનાવટ છે. પછી આઈસ્ક્રીમ, એ પણ દૂધમાંથી મળે છે, અરે સોરી, દૂધમાંથી બનાવાય છે. પેંડા, તમે પેંડા ખાઓ છો ને, એ દૂધના માવામાંથી જ બનાવવામાં આવે છે. પછી મલાઈ, આપણે દૂધને ગરમ કરીએ એટલે, દૂધ ગરમ થાય એટલે ઉપર મલાઈ આવે છે. પનીર, તમને પણ પનીરનું શાક ભાવે ને બધાને? આપણે પનીર ખાઈએ છીએ કે નહીં? તે પનીર એ સીમાંથી બને, દૂધમાંથી. પછી બરફી, જે તમને કીધું ને મીઠાઈ બરફી, એ સીમાંથી બને, દૂધમાંથી. પછી ગુલાબજાંબુ, એમાં પણ આપણે દૂધ મેળવીએ છીએ. જો ગુલાબજાંબુને બાંધવું હોય લોટ, આપણે દૂધમાં બાંધવો પડે છે, તો સરસ મજાના ગુલાબજાંબુ આવે છે, જે પાછા ઘીમાં તળવામાં આવે છે. એ બધી સેમાંથી વસ્તુ બની છે, દૂધની બનાવટમાંથી. તો આપણે ચર્ચા કરીશું દૂધ આપતા પ્રાણીઓ, દૂધ આપતા પ્રાણીઓ જોઈશું. તમે જોયા છે દૂધ આપતા પ્રાણીઓ? જોયા છે ને, આપણી આસપાસ હોય છે, ગાય, ભેંસ, બકરી, પછી ઘેટું. જે ઘેટું છે એ ઘેટી સ્ત્રી જાતિ છે, એ દૂધ આપે છે. પછી ઊંટ છે, એની સ્ત્રી જાતિ ઊંટડી, એ પણ દૂધ આપે છે. પછી દૂધ ડેરી સુધી અને ડેરીમાંથી આપણી પાસે કેવી રીતે પહોંચે છે? તો આપણે જે બધા ખેડૂત લોકો છે, એઓ જે પશુપાલકો છે, એ દૂધ ડેરીમાં ભરે છે. શું કરે છે? એ લોકો દૂધને કાઢે છે, ચોખ્ખું રાખે છે, અને પછી ડેરીમાં ભરવા જાય છે, અને ડેરીમાંથી ફિલ્ટર થઈ, ચોખ્ખું થઈ, અને આપણા ઘરો સુધી પહોંચે છે પેકિંગ થઈને. દૂધ શેનાથી માપી શકાય? દૂધ માપ્યાથી, વજન્યાથી. દૂધની બનાવટો તથા મીઠાઈઓ, તો દૂધની બનાવટો આપણે ઉપર જોઈ ગયા, જોઈને તમે દૂધ, દહીં, છાશ, પનીર, ચોકલેટ, આઈસ્ક્રીમ, પેંડા, ઘી, માખણ, એ બધી વસ્તુઓ શેમાંથી બને છે? દૂધમાંથી. તો આપણે હવે પ્રવૃત્તિઓ જોઈશું, બરાબર. ઓકે, તો પ્રવૃત્તિઓમાં દૂધ આપતા પ્રાણીઓ પાસે ખરું કરવું, જે દૂધ આપે છે એની ઉપર ખરું કરવાનું છે. તો અહીં દૂધ આપતું પ્રાણી અને બકરી તો ખરું જ છે, બરાબર, બકરી આપે છે. પછી
આ કોણ છે? આ શેનું ચિત્ર? ગાય. ગાય દૂધ આપે કે ના આપે ને? એટલે ખરું. પછી ભેંસ. ભેંસ પણ દૂધ આપે છે. ભાઈ સસલું દૂધ આપે? ના, એ દૂધ આપતું નથી. પરંતુ ઊંટ છે, ઊંટની સ્ત્રી જાતિ ઊંટડી, એ દૂધ આપે છે. પછી દૂધ માપવાના સાધનો ફરતે ગોળ કરો. શું કરવાનું? તમારે સિર્ફ ગોળ કરવાનું છે. તો અહીં ગોળ કરવામાં અહીં માપ્યું આપ્યું છે. શું છે? માપ્યું. તો આ એક્ઝામ્પલમાં માપી આપ્યું છે એ દૂધ માપવાનું સાધન છે. પછી આ વજન કાંટો, આમાં પણ આપણે કોથળીમાં પેકિંગ કરી અને દૂધ વજન કરી શકીએ છે, એટલે આ પણ ગોળ આવશે. પછી બીજું, આ 500 મિલીનું છે, એટલે 250 મિલી, 250 મિલી, 200 મિલી, 500 મિલી લીટર, એ શું છે? દૂધ માપવાના સાધનો છે. આ માપ છે, બરાબર. પછી આ મીટર પટ્ટી, ના, એનાથી દૂધ માપી શકાતું નથી. પછી આમાં માપી શકાય છે કે આપણે કેન ભરીએ છીએ અને કેનને ઉપર મૂકે છે. પછી આ લીટરનું વજન્યું છે. જો આપણે કેન ભરીએ અને ઉપર મૂકીએ તો વજન થાય છે. દૂધની બનાવટો પાસે ખરું કરો. તો સૌપ્રથમ શું છે? અહીં આપણને પનીર આપ્યું છે એટલે ખરું. પછી ચોકલેટ, ખરું. પછી માખણ. પછી આ શું છે? બ્રેડ. એ ખરું. ખરું છે? ખોટું. આપણે બ્રેડ કામ આવતી નથી, બરાબર. એ બ્રેડ દૂધની બનાવટ નથી. પછી ઘી, પેંડા અને આઈસ્ક્રીમ, તો આ બધી વસ્તુઓ દૂધની બનાવટો છે. હવે પાના નંબર 29 તમારે કરવાનું રહેશે તમારી નોટબુક અને સ્વાધ્યાય પોથીમાં. હવે જોઈશું વનસ્પતિ. જો વનસ્પતિ અને આપણી આસપાસ આપણે જોઈએ છીએ જે વૃક્ષો છે, ઝાડ, વેલા, છોડ, આપણા ઘરે પણ છે ને બાગનીઓ છે ને, જે ગુલાબનો છોડ છે આપણા બાગમાં, આપણા સ્કૂલમાં પણ છે, બધું વેલ છે, છોડ છે, ઝાડ છે, બરાબર. તો અહીં આપણે પ્રકાર જોઈશું જે આપણે કુંડામાં વાવીએ છીએ. તુલસી છે, ગલગોટો છે, જે ગુલાબ છે, એ બધા શું કહેવાય? છોડ કહેવાય. અને વેલ, જે આપણે મની વેલ, નાગર વેલ, બરાબર ને, આ બધી શું છે? જાત જાતની વેલીઓ છે. જ્યારે ઝાડ, ઝાડ જોયા છે ને, ખૂબ જ મોટા મોટા આપણે જોવા મળે છે, શાક, સાલ, મહોડો, મહુડો, પછી લીમડો, બરાબર. એ બધા શું છે? વૃક્ષો છે. આપણે પણ જોઈએ છીએ, આવતા જતા જોઈએ છે ને, શાક, સાલ, સાદડો, મહુડો, આંબલી, આ બધા વૃક્ષો છે. હવે એના ભાગ જોઈશું. શું જોવાનું છે? ભાગ, જેમાં આપણે સૌપ્રથમ આપણે બીજ છે. આ શું છે? બીજ. બીજને આપણે વાવીએ તો વૃક્ષ, વેલો, છોડ વગેરે બને છે. તો અહીં સૌપ્રથમ આપણે વૃક્ષનું મૂળ જોઈશું. શું છે? આ મૂળિયા. પછી મૂળિયામાંથી થડ બને છે, ઝાડ બને છે. તો આ થડ છે. શું છે? થડ. પછી પાન. અહીં બીજું શું છે? ફળ લાગેલા છે. શું છે? વૃક્ષ પર ફળ જોવા મળે છે. પછી એની ડાળીઓ, પછી ફૂલ અને ડાળી અને પાન. આ વૃક્ષો પર આટલી વસ્તુઓ જોવા મળે છે આપણને. એ વૃક્ષનો ભાગો છે, એના અંગો છે. આપણા કેવા શરીરના ભાગો છે? આપણા શરીરના અંગો છે ને, હાથ, પગ, નાક, કાન વગેરે. તેવી રીતે આ વૃક્ષના યાને ઝાડના પણ છે, કે મૂળ, ફૂલ, ડાળી, પાન, પછી કળી આવે છે, પછી ફળ અને થડ, બરાબર. તે જ
એ પ્રમાણે હવે આપણે એના ઉપયોગ જોઈશું. આપણે પ્રકાર, ભાગ અને ઉપયોગ વનસ્પતિના. તો હવે અહીં શું છે? બધું ફળ ફળ છે. બધું શું છે? ફળો અને શાકભાજી. સોરી, આ શાકભાજી છે. શું છે? શાકભાજી. મરચું, કાંદો છે અને ડુંગળી, પછી બટાકા છે, ભાજી છે, જાત જાતની વસ્તુઓ જોવા મળે છે અહીંયા. એ બધી શાકભાજી છે. શેનો ઉપયોગમાં આવે છે? આપણે શાકભાજી આપણે શાક બનાવીને ખાઈએ છીએ. એમાંથી આપણને પ્રોટીન પણ મળે છે. હવે આપણે આગળ જઈશું. અનાજ માં ઘઉં, બાજરી, જુવાર અને મકાઈ. શું છે? ઘઉં, જુવાર, બાજરી અને મકાઈ. પછી આ શું છે? કઠોળ. બરાબર, કઠોળિયાને આપણે દાળ ખાઈએ છીએ તે. જો અહીં શું છે? તુવર, મગ, વાલ, આ કઠોળ છે. જ્યારે અહીં ફળ ફ્રૂટ છે એને ફળો છે. ફળોમાં દ્રાક્ષ, કેળું, જમરૂક, સફરજન, સંતરું, ચીકુ વગેરે આપણને ફળો જોવા મળે છે. તો આપણે ખાઈએ છીએ ને ફળો, ભાવે કે નહીં તમને? ભાવે ને બધાને ફળો? ખાવ છો ને તમે ફળો? પછી અહીં શું છે? ચા અને કોફી. આપણે ચા અને કોફી પીએ છીએ. તો આપણે અહીં શેનું છોડ છે? ચા. તો આપણે ચા પીએ છીએ. બરાબર. હવે આ શું છે? ખુરશી, ટેબલ ખુરશી. ટેબલ ખુરશી શેમાંથી બને? વનસ્પતિમાંથી. એટલે અહીં જોઈએ છે બધી આપણી વનસ્પતિમાંથી મળે છે અને એના ઉપયોગ આપણે જાણીએ. તો આ ટેબલ ખુરશી શું કામ આવે આપણને? ખબર છે ને, આપણે સ્કૂલમાં મૂકીએ છીએ, કશે ઓફિસમાં જોઈએ છીએ. પછી કપાસ, રૂ. તો રૂ શું કામ આવે? આપણે ગાદલા, તકિયા, પછી આપણે જ્યારે દીવડા કરીએ છીએ, દીવો, એમાં પણ આપણે રૂની જ્યોત બનાવીએ છીએ. બનાવીએ છીએ કે નહીં? પછી રૂનું કાપડ પણ બને છે. જે કાપડ આપણે પહેરીએ છીએ, કપડાં, તે કાપડ. પછી ગાય. ગાય શું ખાય છે? વનસ્પતિ બધું ખાય છે અને એ આપણને દૂધ આપે છે. અહીં તેલ છે. શું છે? તેલ. એ શેમાંથી મળે છે? મગફળીમાંથી બને છે. એ પણ વનસ્પતિજન્ય છે અને જાત જાતના તેલ આપણને જોવા મળે છે. દૂધીમાંથી, પછી તેલીબિયામાંથી, મગફળી, રાઈ, મકાઈ, જાત જાતના વસ્તુઓમાંથી, આપણને ઘણી બધી વસ્તુઓમાંથી આ તેલ મળે છે. પછી અહીં જે બળતણ થાય છે, શું છે? બળતણ, અને લાકડા બળે છે. તો આપણે અનાજ રાંધવા માટે શું બાળીએ છીએ? લાકડા બાળે છે અને અનાજ પકવીને ખાઈએ છીએ. અને અહીંયા રબર. એ રબર શેમાંથી બને છે? વૃક્ષમાંથી. ટર્પેન્ટાઇન, ટાઇનની જે છાલ છે એમાંથી આપણને વૃક્ષો મળે છે. એ સોરી, રબર બનાવવાનું વૃક્ષ છે, એમાંથી આપણે રબર બનાવીએ છીએ. એ પણ વૃક્ષોમાંથી બને છે. પછી કાગળ. કાગળ પણ આપણને શેમાંથી મળે? જો બનાવવામાં આવે છે કાગળ, વનસ્પતિમાંથી. પછી ઔષધિ. એ પણ આપણે જાત જાતની વનસ્પતિમાંથી આપણને ઔષધિ મળે છે. જેવો કે લીમડામાંથી પણ મળે છે આપણને, મહુડામાંથી પણ મળે છે. મળે છે ને? તો આપણને ઘણી બધી ઔષધિઓ વૃક્ષોમાંથી અને વનસ્પતિમાંથી જોવા મળે છે. પછી ગુંદર. ગુંદર પણ આપણને વૃક્ષોમાંથી જોવા મળે છે, યાને વૃક્ષોમાંથી આપણે મેળવીએ છીએ. એનો ઉપયોગ તો આપણને ખબર જ છે કે કોઈક કાગળ હોય કે વસ્તુ એને ચોંટાડવા માટે.
આપણે ગુંદરનો ઉપયોગ કરીએ છીએ. પછી વૃક્ષ શું છે? વૃક્ષ છે તો વૃક્ષ અહીં નીચે શું છે? એક કોઈક માણસ બેઠું છે, તો આપણે વૃક્ષોમાંથી શુદ્ધ હવા મેળવીએ છીએ. બરાબર, આપણે શુદ્ધ હવા શેમાંથી મળે છે? આપણને વૃક્ષોમાંથી. અને અહીં સૂર્ય છે, સૂર્યપ્રકાશ, સૂર્યપ્રકાશ મળવાથી વૃક્ષો, વૃક્ષોની હાજરીમાં એ પર્ણો એનો ખોરાક બનાવે છે અને એ વૃક્ષ મોટું થાય છે. અને આપણને પણ વૃક્ષ રોપવાથી શુદ્ધ હવા મળે છે. આપણે પણ વૃક્ષો વાવવા જોઈએ તો આપણને પણ શુદ્ધ હવા અને ચોખ્ખી હવા મળે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્ર, આપણે વનસ્પતિ, તેના પ્રકાર, ભાગ અને ઉપયોગો જોઈ ગયા. તો હવે તમારે પેજ નંબર 29 અને 30 લખવાનું રહેશે. બાય, ફરી મળીશું.